ને મિત્રો, ભાષા માટે જો સૌથી વધુ ને વધુ મહત્વ ધરાવતી હોય એવી એક જ વાત છે, અને એ છે જોડણી. જોડણી જ્યારે આપણે લખીએ છીએ અને જે લખેલું હોય છે એના આધારે આપણે એવું બોલીએ પણ છીએ, તો આપણે હ્રસ્વ, દીર્ઘ, બરાબર, જોડાક્ષરો, તો એના પ્રમાણે ઉચ્ચાર પણ એ રીતે કરતા હોય છે. તો એ કોઈ લંબાઈને બોલાતું હોય છે, કોઈ ટૂંકું બોલાતું હોય છે. તો જોડણીનું મહત્વ મિત્રો બહુ જ છે. તમને હું ખાલી નાનકડી વાત કરું કે આપણે ખબર નહીં કે હ્રસ્વ દીર્ઘ વિશે બહુ એટલા બધા ગંભીર હોતા નથી. ગમે ત્યાં હ્રસ્વ કરી નાખી છે, કા 2-3 વાર દીર્ઘ કરી નાખી છે, વળી 2 વાર દીર્ઘ આવી ગયું તો 1 વાર હ્રસ્વ કરી નાખી છે, આવું બધું કંઈક કરતા હોય છે. પણ ખરેખર એ બહુ સ્પષ્ટતાથી તમારે કામ કરવું જોઈએ. જેમ કે હું લખું છું કે ચલો આ વાંચો જોઈએ. આ શું મેં લખ્યું છે? હું એમ કહીશ કે આ મેં ઇંગ્લિશ લખ્યું છે, તો તમે કહેશો મજા નથી આવતી સાહેબ, આવી રીતના ઇંગ્લિશ હોય ને, આનો આનો સ્પેલિંગ ખોટો છે, આની જોડણી ખોટી છે. તો તમે સાવ સાચા છો કે તમે જરા ઇંગ્લિશ તમે આ રીતે લખેલું હોય તો આમ 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 કેવું લાગે છે તમને, આમ મજા નથી આવતી ને. તો આવી જ મજા જ્યારે જોડણી આપણી ભૂલ પડે ને ગુજરાતીમાં, ત્યારે પણ એવું થવું જોઈએ. કારણ કે તમને ખબર છે કે ઇંગ્લિશની અંદર આઈ નથી આવતો, એ ના આવે છે, પછી આ એ પણ નથી આવતો, ઇંગ્લિશ આવી રીતે આવે છે. તો આવું આપણે શું કામ આવડી જાય છે? એટલે આવડી જાય છે કે આપણે યાદ કરી છે કે ઇંગ્લિશની અંદર જ્યારે જ્યારે નવા નવા વર્ડ આવ્યા છે ત્યારે 2 વાર, 5 વાર, 10 વાર લખીને પણ પાકા કર્યા છે. જ્યારે ગુજરાતીની અંદર આપણે ખાસ એટલું કેર એટલે કરી નથી કદાચ, કે એ તો આપણી પોતાની ભાષા છે, મનગમતી ભાષા છે, તો એમાં તો ભાઈ ચાલે, આપણું ઘર ગણાય, આપણી માતૃભાષા ગણાય, તો એવું આપણને કદાચ નડ્યું હોય એવું લાગે છે. પણ મિત્રો, હું ખાસ કહીશ કે જોડણી છે એ ક્યારેક આંખનો પણ વિષય છે. તમે જોજો, ઘણી જગ્યાએ આવું લખેલું હોય છે, સુસ્વાગતમ, બરાબર. તો તમે કહેશો કે બરોબર તો છે, આમાં કે ભૂલ નથી, પણ મિત્રો વારંવાર તમે જોયું છે ને, પછી તમે ઉપયોગ આ જ રીતે કરવાના છો. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા શું એટલે સારી રીતે, પણ એ ઓલરેડી આની અંદર આવી જ ગયો છે. કારણ કે આનો તમે સંધિ છૂટી પાડશો તો એમાં સુ અને વત્તા આગતમ છે, તો આ ક્યારેય કોઈ દિવસ લખાતો હોતો નથી. તમારે એકચ્યુઅલ સાચો શબ્દ સ્વાગતમ જ છે. તો આવું તો કેટલું બધું છે. તો જ્યારે તમે જોડણીની વાત કરતા હશો ત્યારે એ આંખનો વિષય હું એટલે કહું છું કે તમે જેવો વારંવાર કોઈ જોડણી ખોટી જોયા જ કરો, જોયા જ કરો, તો તમને એમ જ લાગે કે આ જ જોડણી સાચી છે. એટલે અમુક ન્યૂઝપેપર્સ વાંચવા માટે પણ લોકો ખાસ પ્રિફરી કરે છે કે જે સ્ટાન્ડર્ડ હોય એ જ ન્યૂઝપેપર વાંચે, જેથી કરીને એને જોડણીની ભૂલો પડે નહીં. તો મિત્રો, જોડણી માટેની આપણે વિગતવાર વાતો કરીએ તો એમાં બહુ મજા આવે એવો વિષય છે, તમને ઇન્ટરેસ્ટ પણ પડશે અને આપણે જોઈએ પણ ખરા. જ્યારે જ્યારે મિત્રો વ્યાકરણની વાત આવે ને, એને તો હું ગણિત જેવું જ ગણું છું. કારણ કે વ્યાકરણ એવી વસ્તુ છે કે જેમાં તમે રોકડિયા માર્ક મેળવી શકો. તો અહીં પણ હવે આપણે ધ્યાનપૂર્વક સમજતા જ જશું, અને બહુ આ ઇઝી છે, અને વારંવાર આ વસ્તુની પ્રેક્ટિસથી આપણે ચોક્કસ એના પૂરેપૂરા ગુણ લઈ શકશું. હવે મિત્રો, જોડણીનો બેઝ છે એ આપણે નક્કી કરવો હોય તો તમને ખ્યાલ હોય છે જોડણી કોષ, સાર્થ શબ્દકોષ, એવો ગાંધીજીએ વિદ્યાપીઠ, જે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે તમને ખબર હશે કે સાર્થ જોડણી કોષ. એવું જ તમે સર્ચ કરશો તો તમને મળશે ભગવત ગોમંડળ, બરાબર. એ જ રીતે ગુજરાતી લેક્સિકોન, બરાબર. તો આ બધા તમે ઓનલાઈન પણ મળી શકે છે લેક્સિકોન. તો આ બેઝ છે કે જોડણીની બાબતે આપણે કંઈક જોવું છે, થોડું એમ થાય છે કે શું આવતું હશે, તો આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. હવે વાત એ છે કે જોડણી આપણે જોવા માટે આપણી જે ભાષા છે એ ભાષા એકચ્યુઅલી સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. તો ક્યારેક ક્યારેક આપણે સંસ્કૃતના ડાયરેક્ટ શબ્દ એમને વાપરી નાખીએ છીએ, એને જ ગુજરાતીમાં આપણે લઈ લઈએ છીએ, તો પછી એની જોડણી બદલાય નહીં. દાખલા તરીકે ઘણી વખત આપણે અરબી ભાષાની કોઈ વસ્તુ લઈ લે છે તો પણ એની જોડણી બદલાય નહીં. ઉર્દુ ભાષા છે એનું પણ આપણે ઉપયોગ કરી લઈએ તો આપણે એની જોડણી બદલાશે નહીં. તો આ આપણે ખાસ રાખજો, ઈરાનની ભાષા, ઈરાક, કારણ કે આપણી સંસ્કૃતિની અંદર આ બધા લોકો આવી અને કોઈ ને કોઈ શબ્દો આપી ગયા છે, અને આપણે ગુજરાતીની અંદર ઉપયોગ પણ કરીએ છીએ. તો જે એને એ જ્યારે આપણે ઉપયોગ કરવાના છીએ ત્યારે એને તત્સમ શબ્દ કહેશું, તે જેમ તત્સમ, બરાબર. અને જ્યારે
એમાંથી થોડું વિપરીત, મતલબ કે એમાંથી ને એમાંથી જ્યારે ઉદ્ભવ થાય છે ત્યારે એને તદ્ભવ શબ્દ કહેશું. તો તદ્ભવ શબ્દ અને તત્સમ વચ્ચેનો ડિફરન્સ આ છે કે તત્સમ ને તો આપણે જેવા છે એવા જ લખીશું, એની જોડણીમાં આપણે કંઈ ચેન્જ કરી શકીએ નહીં. અને હવે આવે છે તદ્ભવ. તો તદ્ભવની અંદર શું ચેન્જ હોય છે એ જોઈએ. મિત્રો, બે શબ્દ લીધા છે, દિવેલ અને દિવાલ. તો મિત્રો, આ તદ્ભવ શબ્દ છે એટલે કે જેમ છે એમ જ આપણે દિવેલ લખ્યો, પણ અહીંયા દી દીર્ઘ આવી જાય છે. તો આ છે એ ફારસી શબ્દ છે. તો જ્યારે ફારસી શબ્દ છે એ આપણે ડાયરેક્ટ સ્વીકારી લીધો છે, એટલે કે અહીંયાનો જે દી છે એ કાયમ એ દીર્ઘ જ હોય છે, એમાં ઈ દીર્ઘ વારંવાર હોય છે. તો અહીંયા આપણે દિવાલને આ રીતે લખેલ છે. અહીં આપણે યાદ રાખશું કે આ આખે આખો શબ્દ ફારસીનો હોવાથી એમને સ્વીકારી લીધો છે ને, એટલે આપણે આમાં કંઈ ચેન્જ કરતા નથી. એટલે તમને ક્યારેક પ્રશ્ન એવો થાય કે અહીંયા રસ્વ અને અહીંયા દીર્ઘ કેમ, તો યાદ રાખજો કે અહીંયા કોઈ અન્ય ભાષાના શબ્દો છે એના એની જોડણીને આપણે બદલાવી શકતા હોતા નથી. મિત્રો, જેમ કે તમે જોશો કે અલી અને આ અલી, એમાં રસ્વ દીર્ઘથી કેટલો ફેર પડી જાય. આ અલી એટલે થાય ભમરો, અને આ જે છે ને એ તો કોઈ સખીને સંબોધન કે અલી અહીંયા આવતો એમ કહીને, તો એ સખીને સંબોધન છે. ઉદર ખબર જ છે, પેટ, પણ ઉંદર એટલે તો ખબર જ છે, બરોબર. કઠોર એટલે કઠોર એટલે એકદમ કડક મજબૂત, અથવા તો તમે એમ કહી શકો કઠણ, બરોબર. કઠણ નિર્દય, બરોબર, કે ભાઈ આ તો કઠોર હૃદયના છે, બરોબર. તો એ રીતે, અને કઠોર તો તમે જાણો છો, આજ એટલે કે આજે જેમ, ટુડે, અને આજ એટલે કે આપણે ઓલો નિપાત હોય ને એ રીતે. કેશ, કેશ એટલે આપણે વાળ, અને આ કેસ એટલે અંગ્રેજી શબ્દ કેસ, બરાબર. તો જે કેસ જે ચાલતો હોય એ કેસ ના અનુસંધાનની વાત છે, એટલે કે મુકદ્દમો. કોશ અને આકોશ, આકોશ એટલે શું થશે, થશે ભંડાર. અને આકોશ એટલે એમ નથી કહેતા કે આટલા કોશ દૂર છે એને, એટલે એટલા ગાંવ દૂર છે. તો અહીંયા જે અંતરની વાત છે કે ભાઈ આટલા ગાવ, અથવા તો એને માઇલ કહી, તો 1.5 માઇલ એને કોસ બોલવામાં આવે છે. ગુણ, ભાઈ તારામાં કેવા ગુણ છે, અને એક છે આ ગુણ, તો આ ગુણ એટલે શું થઈ જાય, ગુણી છે આપણે ઉપાડીએ ઈ, અને આ ગુણ એટલે તમે માર્ક્સની દ્રષ્ટિએ આવે અને સદગુણની રીતે વિચારો તો એ પણ ગુણ આવી શકે, એટલે કે જે એનું લક્ષણ છે એના સંદર્ભે તમે વાત કરી શકો. તો મિત્રો, જોડણીની અંદર આ તો મજા છે કે તમે નાનકડો ફેરફાર કરો અર્થના અનર્થ થઈ જાય છે. તો આવા અનેક ઉદાહરણ તમે લઈ શકો. તમને ખબર છે કે ખાધ, બરાબર, પછી ખાદ્ય, જો આમાં સહેજ આપણે આપણે કર્યું છે તો એની આખી અલગ વસ્તુ છે. અને ખા, ધારો કે અનુસ્વાર કરી નાખો, ખાંધ, ખાંધ એટલે ગપ્પો, ખાદ્ય એટલે જે ખાઈ શકાય એવું, અને ખાધ એટલે કે જે આપણે ખોટ પડી છે એ. તો આવી વાત છે, કેટલા બધા સેજ પણ ફેરફાર હશે તો જોડણીમાં તો ઘણો બધો ચેન્જ થઈ જાય. અને એટલે જ આપણે જોડણીને બહુ સરસ રીતે સમજીને આપણે એના નિયમોને અનુસરીને આપણે પાકું કરી લેવું છે, જેથી કરીને કદાચ 2-3 માર્કનું પૂછાય તો પણ આપણે જવા દેવું નથી. ઓકે, ઓલ ધ બેસ્ટ.